પોરબંદરમાં આજે દીપાવલીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદરના સોની બજાર વિસ્તારમાં શુભ મુહૂર્ત પર આભૂષણોની ખરીદી કરવા લોકોની ભીડ જોવા મળતી હતી. સામાન્ય રીતે સોના ચાંદીના દાગીના ખરીદી માટે દિવાળીનો તહેવાર ઉત્તમ ગણવામાં આવે છે, ત્યારે આજે પોરબંદરની સોની બજારમાં પણ ગ્રાહકોની મોટી ભીડ જોવા મળતી હતી, જેમાં ખાસ કરીને સોના ચાંદીના દાગીના તેમજ સિક્કાઓ અને લગડીની ખરીદી કરવામાં આવી રહી હતી. છેલ્લા 1.5 વર્ષથી કોરોના કાળના પરિણામે તમામ ધંધા રોજગારોમાં મંદી જોવા મળતી હતી, પરંતુ દિવાળીના પાવન અવસર પર પોરબંદરની સોની બજારમાં ધનતેરસ બાદ આજે પણ ગ્રાહકો ઉમટી પડતા સોની વેપારીઓમાં આનંદ જોવા મળતો હતો. મારું નામ પ્રફુલભાઈ સોની છે, કાવેરી જ્વેલર્સમાંથી બોલું છું. બધાને દિવાળીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધનતેરસના દિવસે પણ ખૂબ જ સારું હતું, કસ્ટમર પણ ઘણા ખુશ થયા. બધાને આખા ઓલ ઇન્ડિયામાં, જો કે બધી જગ્યાએ બધી વસ્તુમાં સારું છે, કાપડથી માંડી સોનામાં ટોટલી બધા સારું છે. અને આજે પણ દિવાળીના દિવસે ખૂબ જ રસ છે અને ખૂબ જ સારું છે. લાપાચમ લગીન લાપાચમમાં પણ મુહૂર્તો સારા છે અને લાગે છે આ વર્ષ, આવતું વર્ષ, બધા 2 વર્ષનું જે મંદી ગઈ, ભગવાન કરે થઈ જશે બધું સારું. બધાને નહીં વાંધો આવે, હવે કંઈ ખરાબ સબ બોલો નહીં આવે સમય, ભગવાન કરે બધાને સારું થઈ જશે. છેલ્લા 2 વર્ષથી સોની બજારમાં સુંકાર જોવા મળતો હતો. કોરોના કાળ દરમિયાન સોની વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે, પરંતુ આ દિવાળીના તહેવારોમાં તેજી જોવા મળતા બજારો હવે રાબેતા મુજબ શરૂ થઈ હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.